સોમાલિયામાં સદીના સૌથી ભયાનક પૂરને લીધે થયેલી તારાજી લાખો એકર જમીન ડૂબી ગઈ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા કેટલાક વિસ્તારો હજુ પણ સંપર્ક વિહોણા છે જ્યાં કશું પહોંચી નથી શકતું આ કેમ્પમાં લોકોની સાથે વાત કરતાં તમે તેમની નિરાશા અનુભવી શકો છો અહીં તેતાલીસ હજાર કરતાં પણ વધુ લોકો આશ્રય મેળવી રહ્યા છે સહાય કરતી સંસ્થાનું કહેવું છે કે આ આંકડો હજુ વધી શકે છે અહીં ભોજન શુદ્ધ પાણી અને રહેઠાણની તાતી જરૂરિયાત છે પણ જો પૂર વધુ ખેંચાયું તો વધુ લોકોનું વિસ્થાપન થશે અને ભોજન તેમજ અન્ય વસ્તુઓ પહોંચાડવા માટે પણ વધુ તકલીફો પડશે સોમાલિયામાં આવકનો કોઈ સ્રોત નથી અને સરકાર પણ સંઘર્ષ કરી રહી છે રાહત ફંડમાં પણ હવે તકલીફ છે કેમ કે અન્ય મુસીબતોને લીધે બીજા દેશોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે મરિયમ જેવા હજારો માતાને તેમના બાળકો માટે સારવારની જરૂર છે કેમ કે તેમને ડાયરિયા સાથે ઉલટીઓ થઈ રહી છે સ્વાસ્થ્ય કર્મચારીઓનું કહેવું છે કે મોટાભાગના બાળકો હમણાં જ ગંભીર કુપોષણમાંથી સાજા થઈ રહ્યા હતા અવિરાશક પૂરને લીધે હવે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ચિંતા ઊભી થઈ છે સત્તાધીશોનું કહેવું છે કે વિસ્થાપન અને વધુ લોકોને કેમ્પમાં રહેવા જેવી પડકારક પરિસ્થિતિઓનો સામનો કરવા કરતાં સમગ્ર શહેરને ઉપરની બાજુએ ખસેડવું વધુ યોગ્ય રહેશે